છે 2001-04 2005 પહેલાના કર્મીઓને ઓપીસીનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ પણ મળશે. 60,254 કર્મચારીઓને લાભ મળશે. સાતમા પગાર પંચમાં લાભ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. 200 કરોડ જેટલું ભારણ સરકારની તિજોરી પર આવશે. તો મહત્વના સમાચાર, 1-04-2005 પહેલાના કર્મીઓને ઓપીસીનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. 1-04-2005 પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા, એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલાં થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી, એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે. એ પણ બહુ ખુશીની વાત છે. 60,000 જેવા કર્મચારીઓ અત્યારે 60,254 જેવા, અને આ એક ખૂબ મોટો આંકડો હતો એટલે આને જરા અભ્યાસ કરવામાં, કેટલા કર્મચારીઓ છે એ બધો અભ્યાસ કર્યા પછી 60,000 ઉપરની આ સંખ્યા થવા જઈ રહી છે. અમારી મિટિંગો, જે અમારો કાર્યક્રમ આપ્યા પછી જે સરકારની કમિટી બની અને આ કમિટીની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે મિટિંગો અધિકારીઓ સાથે થઈ અને ગઈકાલે 5 તારીખે 5 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક કર્યા પછી અને આજે કેબિનેટમાં નિર્ણય કર્યા પછી 2005 પહેલાંના કર્મચારીઓને જ્યારે આપવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે અને એમને ટૂંક સમયમાં ગ્યાફેરે પણ ખૂબ જાહેરાત કર્યા પછી એને જે વહીવટી પ્રક્રિયાની પણ અમે ચર્ચાઓ કરી હતી કે નાણાં વિભાગમાં પછી આનો વિલંબ ના થાય અને ઝડપથી આ થાય, ત્યારે એને કીધું ટૂંક સમયમાં આ પત્ર માન્ય મુખ્યશ્રી મંત્રીશ્રીની સૂચના છે અને ઝડપથી કરી દેવામાં આવશે એટલે રાજ્યના 2,00,254 આનો લાભ મળવાનો છે. 60,254 કર્મચારીઓને આ 2005 પહેલાં જે લાગેલા છે અને 2005 પછી પૂરા પગારમાં આવ્યા અવા જે કર્મચારીઓ છે અને અલગ અલગ સાતમા પગાર પંચના જે લાભો છે એ પણ જે જે માંગણી મુજબ જે શીખાઈ રહ્યા છે, એના સિવાયના ઘરભાડું અને જે 4-5 બાબતો જે છે એ અલગથી કમિટી કરીને એની સાથે ચર્ચા કરી અને નિર્ણય કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. 2005 પછીના જે જૂની પેન્શન માટેની વાત છે એના માટે અમારા મંડળ દ્વારા અને સમગ્ર કર્મચારીઓ દ્વારા હાલ જે કેન્દ્ર સરકારે અત્યારે જૂની પેન્શન યોજનાની જગ્યાએ UPS જે પેન્શન યોજના દાખલ કરી છે એનો ઠરાવ કેન્દ્ર સરકાર દ્વારા હજી બહાર પાડવામાં આવેલ નથી. કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બહાર પાડવામાં આવશે અને એનો અભ્યાસ કરવામાં આવશે અને જ્યારે રાજ્ય સરકાર સ્વીકારશે ત્યારે આની ચર્ચા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. અમારી ઈચ્છા છે કે રાજ્યના સમગ્ર કર્મચારીને, દેશના સમગ્ર કર્મચારીઓને પણ જૂની પેન્શન મળે. આ અમારી અગાઉના સમાધાનની જે બાબત હતી ને